કૃષિ કાયદાને લઈને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ કાયદાના વિરોધની અસર હરિયાણા, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બંધની વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા પણ કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત વિરોધ કરવા જતા ખેડૂતો અને આગેવાનોની ઓલપાડ પોલીસે અટકાયત કરી હતી. દક્ષિણ ગુજરાત ખેડૂતના પ્રમુખ રમેશ પટેલ સહિત ખેડૂતોની અટકાયત કરાઈ હતી. કૃષિ કાયદો અમલમાં આવ્યો ત્યારથી જ દેશભરના ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતના ખેડૂતોએ તેનો દેશભરની અંદર ખૂબ જ ઉગ્ર રીતે આંદોલન ચલાવ્યું છે, જેના ભાગરૂપે આજે ભારત બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઓલપાડના મુખ્ય બજારમાં ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરાય તે પહેલા જ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં આપેલા ભારત બંધના એલાનને ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે, તેમજ આ બંધને ટેકો આપવા સહકારી મંડળીઓ, એપીએમસીના વહીવટકર્તાઓએ પણ જોડાવા આહવાન કરાયું છે, જેના પગલે આજે વિરોધ કરતા પહેલા જ 25 જેટલા ખેડૂતોની અટકાયત કરાઈ હતી. ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગુજરાત કિસાન સમન્વય સમિતિ દ્વારા ગુજરાતમાં પણ બંધ પાળશે અને ગુજરાત કિસાન સમન્વય સમિતિના કન્વીનર જયેશભાઈ પટેલ, સહ કન્વીનર દાહિયાભાઈ ગજેરા બંધ પાળવા માટે તમામ સહકારી મંડળીઓ તથા એપીએમસીના વહીવટકર્તાઓને બંધમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું અને બંધને તમામ રાજકીય પક્ષો, મજૂર સંગઠનોએ આ બંધને સમર્થન જાહેર કર્યો હતો. આ ખેડૂત વિરોધી કાયદાઓની તમામ નાગરિકોને તથા નાના મોટા વેપારીઓ તથા મજૂરોને પણ અસર કરનાર છે, જેથી આ બંધમાં તમામ લોકોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી હતી.